અત્યારે દાહોદથી મળી રહ્યા છે. નીમખેડા તાલુકા મંગલમહુડી રેલવે ગરનાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા સંચાર. મહિલા મધ્ય પ્રદેશના અનુપનગરની ગોવાનું બહાર આવી છે. મૃતક મહિલા અમદાવાદથી સોમનાથ જબલપુર એક્સપ્રેસમાં ભોપાલ જતી હતી. ચાલુ મુસાફરી દરમિયાન મૃતક મહિલા ગુમ થઈ હતી. મૃતક મહિલાના પરિવારજનોએ યુવતીના ગુમ થયાની જાણ પોલીસમાં કરી અને મદદ માંગી. રેલવે પોલીસે યુવતીની શોધખોળમાં અમદાવાદથી ઇસ્લામ સુધીના સીસીટીવી કેમેરા ખંગાળી દીધા. લીમખેડા પોલીસે મૃતક યુવતીનું પેનલ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાની હત્યા અંગે ઘૂંટાતું રહસ્ય. પીએમ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે. અત્યારે દાહોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. લીમખેડા તાલુકાના મંગલમહુડી નજીક રેલવે ગરનાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મહિલા મધ્યપ્રદેશના અનુપનગરની હોવાનું બહાર આવ્યું. મૃતક મહિલા અમદાવાદથી સોમનાથ જબલપુર એક્સપ્રેસમાં ભોપાલ જતી હતી. રેલવે પોલીસે યુવતીની શોધખોળમાં અમદાવાદથી રતલામ સુધીના સીસીટીવી કેમેરા ખંગાળ્યા. મહિલાની હત્યા અંગે ઘૂંટાતું રહસ્ય. પીએમ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે. મૃતક યુવતીના પરિવારજનોએ યુવતીના ગુમ થયાની જાણ પોલીસમાં કરી હતી. ચાલુ મુસાફરી દરમિયાન મૃતક મહિલા ગુમ થઈ ગઈ હતી.